હવે વાત કરીએ તો મોરબીની જન્મદિવસની ખુશી બાદ ગમકીની છવાઈ. લાલપણ નજીક ગોજારો અકસ્માત, ત્રણ યુવકો મોતને ભેટ્યા. મોરબીના લાલપણ નજીક મોડી રાત્રે ડમ્પર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક સહિત ત્રણના મોત નિપજ્યા હતા, જ્યારે એકને ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે અને અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો. બનાવની મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ પાસે આવેલી ફેક્ટરીમાં કામ કરતા આંચલભાઈ અરવિંદભાઈ કુશવા ઉંમર વર્ષ 29 વારને ગઈકાલે જન્મદિવસ હતો, જેથી મોરબીના વિસ્પરામાં રહેતા તેના બે સંબંધી અરુણભાઈ વિરેન્દ્રસિંહ કુશવા ઉંમર વર્ષ 18 અને દિવ્યરાજસિંહ વિરેન્દ્રસિંહ કુશવા ઉંમર વર્ષ 10 વારે જન્મદિવસ માટે લાલપર તેની ફેક્ટરીમાં ગયા હતા અને જન્મદિવસ ઉજવણી બાદ બંને ભાઈઓને હાઈવે પર આંચલભાઈ મૂકવા માટે રાત્રે આવ્યા હતા. એક રિક્ષા વાંકાનેર તરફથી આવતી હતી. જે રિક્ષા ઊભી રાખી તેમાં બંને ભાઈઓ બેઠ્યા ત્યારે અચાનક એક ડમ્પર આવી ધડાકાભેર રિક્ષા સાથે અથડાયું, જેમાં રિક્ષા ડ્રાઈવર મહેબૂબભાઈ બાવસા કાદરી રહે વાંકાનેરવાળા, તેમજ જેનો જન્મદિવસ હતો તે આંચલભાઈ અને દિગ્વરાજસિંહ સહિતના ત્રણના મોત નિપજ્યા હતા અને અરુણભાઈ ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અકસ્માતમાં ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસના આઈટી જામ અને ઋતુરાજસિંહ જાડેજા સહિત સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. રાહુલ નગવાડિયા, ZSTV, મોરબી. ગઈકાલે રાત્રે બી ડિવિઝન વિસ્તારમાં જે શક્તિ ચેમ્બર વિસ્તાર છે ત્યાં મંદિર પાસે એક અકસ્માતનો બનાવ બન્યો છે. રાત્રે 2 અને 10 નો બનાવ છે. બનાવની સંપૂર્ણ વિગત જો આપું તો એમાં એવું છે કે અંચલ કુશવા નામનો વ્યક્તિ છે, જે એમ સિરામિક નામની જે ફેક્ટરી છે એમાં સિરામિક સિટીમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે. એનો આજે 4 સપ્ટેમ્બર એનો જન્મદિવસ હતો અને એનો જન્મદિવસ ઉજવવા માટે એના જે મિત્રો છે દિવ્યરાજ કુશવા અને અરુણ કુશવા બંને વીસીપરામાં રહે છે અને પાણીપુરીની દુકાન ચલાવે છે, લારી ચલાવે છે. આ બંને મિત્રોને બર્થડે સેલિબ્રેટ કરવા માટે ત્યાં શક્તિ ચેમ્બર પાસે મેળી માતાના મંદિર પાસે ગઈ રહ્યા હતા અને એનો બર્થડે સેલિબ્રેટ કર્યા પછી બંને જણા શક્તિ ચેમ્બર પાસે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા, જેથી કરીને રિક્ષામાં દિવ્યરાજ અને અરુણ બંને વીસી પર આવી શકે અને આંચલ જેનો બર્થડે હતો એ આંચલ એ એમને મૂકવા માટે આવ્યો હતો. જ્યારે રિક્ષા ઊભી રહી હતી એ રિક્ષાના ડ્રાઈવર છે મહેબૂબ કાદરી એમની સાથે ભાવાની ચર્ચા કરીને જે દિવ્યરાજ અને અરુણ બંને રિક્ષામાં બેસ્યા જતા હતા અને આંચલ એમને સી ઓફ કરવા માટે ઊભો હતો ત્યારે એક ટ્રક છે ડમ્પર GJ3BT 888-2 આ જે નંબરનો ડમ્પર છે એ ખૂબ જ પૂર ઝડપે આવ્યો અને એને જે ઊભેલી રિક્ષા છે એનું ધ્યાન પણ નહોતું અને પૂર ઝડપે ટ્રકે પાછળથી આ રિક્ષાને ભટકાવી છે અને ત્યાં જ રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર મહેબૂબ કાદરી જેનો જન્મદિવસ હતો એ આંચલ કુશવા તથા એનો મિત્ર દિવ્યરાજ કુશવા આ ત્રણે જણા સ્થળ પર જ મરી ગયેલ છે. બનાવની જાણ થતાં તાત્કાલિક DYSP ડિવિઝન, PISOG ઇન્ચાર્જ, PIB ડિવિઝન તમામ તાત્કાલિક ત્યાં બનાવના સ્થળે પહોંચી ગયેલા હતા. જે અરુણ કુશવા છે જે ઈજાગ્રસ્ત છે એને અત્યારે સિવિલ હોસ્પિટલ રાજકોટ રિફર કરવામાં આવેલો છે અને એની સ્થિતિ પણ નાજુક છે. બનાવ અનુસંધાને તાત્કાલિક જે ડમ્પર જે એક્સિડન્ટમાં જે ડમ્પર મેઇન હતું એ ડમ્પરને સાઈડમાં લઈ લેવામાં આવ્યું છે અને એને પોલીસ સ્ટેશન ખસેડી દેવામાં આવ્યું છે અને ટ્રાફિક ક્લિયર કરી દેવામાં આવ્યો હતો રાત્રે અને જે ડ્રાઈવર છે આરોપી એને પકડી પાડવા માટે ટીમ અલગ અલગ બનાવીને એને ચક્રો ગતિમાન કરેલા છે અને ટૂંક સમયમાં એ ડ્રાઈવર પકડી પાડવામાં આવશે.